જય શ્રી કૃષ્ણ બાળકો, ગઈ વખતે આપણે અંગ્રેજી વિષયમાં ધોરણ 6માં યુનિટ 2માં અભ્યાસ કર્યો હતો. આજે આપણે ફરી પાછા યુનિટ 2માં આગળ અભ્યાસ કરીશું. પેજ નંબર 23, જેમાં એક્ટિવિટી 5માં એક્સરસ મજાની કવિતા છે ધ રેઇનબો, મેઘધનુષ. સરસ મજાની એની પોએમ આપેલી છે. બોટ સેલ્સ ઓન ધ રિવર્સ, કે હોડીઓ નદીઓમાં સહેલ કરે છે. આમ જોઈએ તો સેલ એટલે સફર થાય, કે હોડીઓ નદીઓમાં તો કે સરસ મજાની સહેલ કરે છે. એન્ડ શિપ સેલ્સ ઓન ધ સીઝ, સી એટલે દરિયો. અને તો કે વહાણો છે એ દરિયામાં સહેલ કરે છે. બટ ક્લાઉડ્સ ધેટ સેલ અક્રોસ ધ સ્કાય, પરંતુ વાદળો જે આકાશમાં સહેલ કરે છે, આર પ્રીટીયર ધેન ધીસ, તે આ બધા કરતા વધારે સુંદર છે. ધેર આર બ્રિજ્સ ઓન ધ રિવર્સ, કે નદીઓ ઉપર પુલ હોય છે. એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, કે તે તમે ખુશ થાવ એવા હો એટલા સુંદર હોય છે. બટ ધ બો ધ બ્રિજ હેવન, પરંતુ મેઘધનુષ જે સ્વર્ગનો પુલ બાંધે છે. બો એટલે મેઘધનુષ અને હેવન એટલે કે સ્વર્ગ, પરંતુ જે મેઘધનુષ છે જે સ્વર્ગનો પુલ બાંધે છે. એન્ડ ઓવર ટોપ્સ ધ ટ્રીઝ, અને વૃક્ષોની ટોચ પરથી પસાર થાય છે. એન્ડ બિલ્ડ્સ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય, અને ધરતીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે. ઇઝ પ્રિટીયર ફાર ધેન ધીસ, તે આ બધા કરતા વધારે સુંદર છે. કેટલી સુંદર વાત કરી કે મેઘધનુષ માટે, કે એને સરસ મજાના હોડીથી વાત કરી, કે હોડી નદીમાં સહેલ કરે છે, વાણ દરિયામાં કરે છે, પરંતુ વાદળ તો કે જે આકાશમાં સહેલ કરે છે, તે આ બધા કરતા સુંદર છે. નદી પુલ ઉપર હોય છે તો કે તે આપણે ખુશ થાય એવા હોય છે, પરંતુ જે મેઘધનુષ છે એ તો સ્વર્ગનો પુલ બાંધે છે. એ કે જે વૃક્ષની ટોચ પરથી પસાર થાય છે અને ધરતીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે, તે આ બધા જ કરતા સુંદર છે. હવે આપણે જોઈ લઈએ પેજ નંબર 24, કે જેમાં તમને એક્ટિવિટી 6 આપેલી છે, કે જેમાં ઉપર તમને સરસ મજાના અલગ અલગ શબ્દો આપેલા છે, કે જે ત્રણેય સિઝનના મિક્સ છે. જરૂર પડે આપણે તેમાંથી ઉપયોગ કરવાનો છે, કે જેમાં વિન્ટર, સમર અને મોનસૂનની અલગ અલગ ત્રણેય સિઝનની તો કે વાત કરવામાં આવી છે. એમાં ફ્રૂટ્સ ક્યાં ક્યાં થાય છે, વેજીટેબલ્સ ક્યાં ક્યાં થાય, ફેસ્ટિવલ અને યુઝફુલ થિંગ્સ, કે આપણે ઉપયોગમાં વસ્તુઓ લઈ તેની યાદી તેમાં લખવાની છે. સૌ પ્રથમ આપણે વિન્ટરની વાત કરીએ. વિન્ટર એટલે શિયાળો. ફ્રૂટ્સમાં આવશે એપલ્સ, ગ્વાવા અને સુગર કેન, સફરજન, જામફળ અને શેરડી. વેજીટેબલ્સ કેબેજ, બ્રિંજલ, કોલીફ્લાવર, કેરટ, કોબી, રીંગણ, ફૂલકોબી અને ગાજર. ફેસ્ટિવલ તહેવાર, તો ક્યાં ક્યાં તહેવાર આવે, ઉત્તરાયણ અને ક્રિસમસ, કે નાતાલ અને ઉત્તરાયણ, કે જેનો એનો જે સમયગાળો હોય એના આધારે આપણે કહીએ કે ડિસેમ્બર જાન્યુઆરી, તો એમાં આવે આ બંને તહેવાર આવતા હોય. યુઝફુલ થિંગ્સ, પહેરવાની વસ્તુઓ, ઉપયોગી, સ્વેટર, સ્કાર્ફ, હીટર. હવે આપણે વાત કરીએ સમર એટલે કે ઉનાળો. ગ્રેપ્સ, દ્રાક્ષ, મેંગોઝ, કેરી, વોટરમેલન, તરબૂચ. હવે સરસ મજાના તેના જોઈ લઈએ શાકભાજી. બીટર ગોર્ડ, કારેલું, પોટેટોઝ એન્ડ ઓનિયન.
ડુંગળી, ફેસ્ટિવલ્સ, તહેવાર, હોળી. કઈ કઈ વસ્તુઓ ઉપયોગી થાય? તો કે ફેન, પંખો, ગોગલ્સ એન્ડ એર કન્ડિશનર, એસી. હવે ચોમાસું, તો કે એમાં ક્યાં ક્યાં ફ્રૂટ્સ થાય? તો કે બનાના અને જાંબુ. તો કે તેમાં શાકભાજીમાં લેડીઝ ફિંગર, ભીંડો. તહેવાર, તો કે દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી. યુઝફુલ થિંગ્સ, તો કે અમ્બ્રેલા એન્ડ રેનકોટ, કે છત્રી અને રેનકોટ. તમારી સ્ક્રીન પર તમે પેજ નંબર 25 જોઈ શકો છો, કે જેમાં આપેલ છે કોઠાની નીચે આપેલા વાક્યો સાંભળો, બોલો. તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધો, તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો. કે જેમાં સૌપ્રથમ આપણે સિઝનની વાત કરી, હવે તો કે એના મહિના અને એમાં આવતા દિવસોની વાત કરવાની છે. તો જેમાં સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે તમને પેલા કોષ્ટક, કે જે એના તહેવાર છે, બરોબર. કોષ્ટકમાં એ તહેવારના મંથ પહેલા આપણે લખ્યું કે શિયાળો ક્યારથી હોય, તો કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી ત્યાં સુધી હોય શિયાળો. પછી તો કે માર્ચ, એપ્રિલ, મે અને જૂન ત્યાં સુધી હોય ઉનાળો, અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર ત્યાં સુધી હોય ચોમાસું. શિયાળો, ઉનાળો અને ચોમાસું નવેમ્બરથી શરૂ થાય ઓક્ટોબર સુધી. તો હવે તો કે એમાં આવતા તહેવારો, કે તમને એ તહેવારનું નામ આપણે પછી લખીએ તો પણ ચાલે, ને પહેલાં કરી લઈએ તો પણ ચાલે. તો નવેમ્બરમાં કયો તહેવાર આવે એ તમને ખબર ન હોય તો પહેલાં આપણે નીચે કોષ્ટક જોઈ લઈએ. કે પહેલું વાક્ય છે, અવર ટીચર ટોક્ડ અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી. અમારા શિક્ષકે તો કે તેના વિશે વાત તો કે એસેમ્બલીમાં કરી હતી. તો કે હિન્દી ડે, હિન્દી દિવસ. તો હિન્દી દિવસ ક્યારે આવે છે? તો કે સપ્ટેમ્બરમાં, એટલે જે સપ્ટેમ્બર મંથ હોય તો ત્યાં લખી નાખવાનું હિન્દી ડે. વી વોચ ધ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ, કે અમે તો કે ગાંધીજી અને સરદાર પટેલનો એક સરસ મજાનો પ્લે અમે જોયો હતો. તો કે ક્યારે જોઈએ આપણે? તો કે રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડે, કે પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસ. તો પ્રજાસત્તાક દિન એટલે કે 26મી જાન્યુઆરી ક્યારે આવે? તો કે 26 જાન્યુઆરી, એટલે જાન્યુઆરી મંથ હોય તો સામે લખવાનું રિપબ્લિક ડે. અને ઇન્ડિપેન્ડન્સ ડે, તો કે જ્યારે 15મી ઓગસ્ટ જ્યારે આવતી હોય ત્યારે એ મંથમાં, તો કે એ લખી નાખવાનું. નંબર 3, સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ, વિદ્યાર્થીઓ તો કે શિક્ષકનો રોલ કર્યો હતો. તો જ્યારે ક્યારે કરે? તો કે ટીચર્સ ડેના, એટલે ટીચર્સ ડે ક્યારે આવે? તો કે 5 સપ્ટેમ્બર, એટલે સપ્ટેમ્બર મંથમાં લખવાનું ટીચર્સ ડે. નંબર 4, વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડોક્ટર આંબેડકર, કે અમે આંબેડકરના તો કે ફોટોગ્રાફ્સ અને તેમના વિશેની માહિતી ભેગી કરી હતી. તો ક્યારે? તો કે આંબેડકર જયંતિ, 14 એપ્રિલ. તો એપ્રિલ મંથ આવે ત્યાં લખી નાખવાનું આંબેડકર જયંતિ. નંબર 5, We planned a quiz on the poet and writers of Gujarat. કે અમે ગુજરાતના તો કે કવિઓ અને લેખકોની ક્વિઝનું આયોજન કર્યું હતું. તો ક્યારે? તો કે મધર ટંગ ડે, આપણે ગુજરાતી છીએ એટલે માતૃભાષા દિવસ. તો મધર ટંગ જ્યારે આવતી હોય તે મંથમાં લખવાનું, આપણે ફેબ્રુઆરીમાં આવે એટલે એમાં લખવાનું માતૃભાષા દિવસ માટે મધર ટંગ ડે. નંબર 6, અવર સ્કૂલ હેઝ વેકેશન, અમારી શાળામાં વેકેશન છે. બટ વી ગેધર્ડ ટુ પ્લાન્ટ સેપ્લિંગ ઇન અવર ગાર્ડન, પરંતુ અમે ભેગા થઈ અને અમારા બગીચામાં તો કે છોડવાઓ રોપ્યા હતા. ક્યારે? તો કે ધ વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે, તો કે વિશ્વ પર્યાવરણ દિવસ, 5 જૂન. અવર સ્કૂલ હેઝ અ હોલીડે, અમારી શાળામાં રજા છે. બટ વી ગેધર્ડ ટુ રિમેમ્બર ગાંધીજી, પરંતુ અમે ગાંધીજીને સાથે મળી અને યાદ કર્યા હતા. તો કે ક્યારે? 2 ઓક્ટોબર, ગાંધી જયંતિ. નંબર 8, વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ, તો જ્યારે શાળા ખુલે જૂનમાં ત્યારે લખવાનું પ્રવેશોત્સવ, જૂન મંથમાં.
પ્રવેશોત્સવ ડે. નંબર 9, વી પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ્સ ડે, કે અમે તો કે સ્પોર્ટ્સ ડે માં તો કે ભાગ લીધો હતો, તો કે સ્પોર્ટ્સ ડે, તો સ્પોર્ટ્સ ડે જ્યારે આવતો હોય ડિસેમ્બરમાં આયોજન થાય એટલે એમાં લખવાનું સ્પોર્ટ ડે. વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે, અમે તો કે તે દિવસે બાળકોની ફિલ્મ જોઈ હતી. 14 નવેમ્બર, તો કે બાળ દિન એટલે કે ચિલ્ડ્રન્સ ડે. હવે તો કે આપણે શરૂ કરીએ મંથ પ્રમાણે. સૌ પ્રથમ જોઈ લઈએ અલગ અલગ કે નવેમ્બરમાં એક તહેવાર આવે છે, તો કે 14 નવેમ્બર ચિલ્ડ્રન્સ ડે, એટલે નવેમ્બરમાં લખવાનું ચિલ્ડ્રન્સ ડે કોષ્ટકમાં. ડિસેમ્બર, તો ડિસેમ્બરમાં કયો આવે છે તહેવાર? સ્પોર્ટ્સ ડે. હવે જાન્યુઆરીમાં તો કે રિપબ્લિક ડે. ફેબ્રુઆરીમાં તો કે માતૃભાષા દિન. પછી માર્ચમાં, તો માર્ચનું આમાં એક આપેલ નથી તો એને ખાલી રહેવા દેવાનું. હવે આગળ જોવાનું એપ્રિલ, તો કે આંબેડકર જયંતિ. મે, તો કે મેનું આપેલું નથી. હવે આગળ પ્રવેશોત્સવ ડે અને ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જુલાઈમાં, તો કે જુલાઈમાં એકે તહેવાર આવતો નથી. ઓગસ્ટ, તો 15મી ઓગસ્ટ, તો કે ઇન્ડિપેન્ડન્સ ડે. સપ્ટેમ્બર, હિન્દી ડે, ટીચર્સ ડે. ઓક્ટોબર, તો કે ગાંધી જયંતિ. આ રીતે કોષ્ટકમાં વિગતો પૂર્ણ કરવાની હોય છે. હવે બાળકો, તમને બહુ મજા આવે એવી એક્ટિવિટી છે એક્ટિવિટી 7, કે જેમાં તમને તરત ખબર પડી જશે કે જ્યારે ભૂતકાળનું વાક્ય હોય યસ્ટરડે, અગો એવું, અને ભૂતકાળની ક્રિયા ઈડી લગાડેલું વાક્ય, એટલે એમાં સામે તમારે લખવાનું બિફોર, એટલે કે એ ક્રિયા થઈ ગયેલી છે એટલે એમાં લખવાનું પહેલા, અને નાવ એટલે કે અત્યારે ચાલુ છે એના માટે લખવાનું નાવ. ખાલી એટલું જ લખવાનું છે કે વાક્યને ઓળખી અને આપણે બિફોર અથવા નાવ લખવાનું છે, કે જેમાં ભૂતકાળ હોય તો તમારે બિફોર ભૂતકાળનું રૂપ જોઈ, અને એમિઝા અને આઈએનજી વાળું રૂપ એટલે કે ચાલુ વર્તમાન હોય તો તમારે લખવાનું નાવ. કાર્ડને અલગ પાડવાના છે. પેલું વાક્ય જોઈ, જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. ખાસ ક્રિયાપદનું રૂપ જોવાનું, જો મેં નીચે લીટી કરેલી હશે જ એટલે તમને તરત ઓળખાઈ જશે કે પ્લેડ તો બિફોર. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી. આર સિંગિંગ, તો કે નાવ. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે. ઇઝ ડેકોરેટિંગ, તો કે નાવ. મેનકા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી, અને સેલિબ્રેટેડ તો આવશે બિફોર. જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન એસે ઇન ઇંગ્લિશ. ઇઝ રાઇટિંગ, તો કે નાવ. મિસિસ પરમાર કુકડ રોટી સબ્જી ફોર ગેસ્ટ. કુકડ ભૂતકાળ એટલે બિફોર. સરોજબેન વોશ્ડ ક્લોથ્સ અર્લી ઇન ધ મોર્નિંગ. વોશ્ડ, તો કે બિફોર. ડોક્ટર મહેતા ઇઝ એક્ઝામિનિંગ અ પેશન્ટ એટ હિઝ હોસ્પિટલ. બરોબર, ઇઝ એક્ઝામિનિંગ વર્તમાન એટલે નાવ. આ જ રીતે તો કે વાક્યોને તમારે બિફોર અને નાવમાં વર્ગીકૃત એટલે કે અલગ પાડવાના છે. ખાસ યાદ રાખજો, જેમ મેં આગળ તમને ખબર ન પડે તો ક્રિયાપદનું રૂપ જોવાનું અને એના આધારે તમારે લીટી કરી અને સામે લખો એટલે તમને સહેલું પડી જશે. પેલું વાક્ય છે, રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. પ્રિપેર્ડ તો બિફોર, ભૂતકાળ છે એટલા માટે. જીગર એન્ડ જિગીસા આર સ્કીપિંગ રોક્સ. જીગર એન્ડ જિગીસા આર સ્કીપિંગ, તો કે નાવ. પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. ટ્રાવેલ્ડ, તો કે બિફોર. જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રુટ્સ. કવર્ડ, બરોબર, ખુલ્લા રાખેલા ફળ છે તેને ઢાંક્યા જાવેદે એટલે કવર્ડ, તો બિફોર. દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. ઇઝ પ્રેક્ટિસિંગ, તો નાવ. નીરવ એન્ડ જાનકી હેલ્પ્ડ તન્વી. હેલ્પ્ડ, તો એમાં આવશે બિફોર. મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ. અરેન્જ્ડ, તો બિફોર. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. ઇઝ રાઇટિંગ, તો નાવ. આઈ વોકડ 3 કિલોમીટર્સ. વોકડ, તો બિફોર. આશીષભાઈ પેસ્ટ ફોટોગ્રાફ્સ.
પેસ્ટ ડો બરોબર, તો એમાં આવશે બિફોર. આ રીતે તમને ભૂતકાળનું વાક્ય હોય તો બિફોર લખવાનું અને ચાલુ ક્રિયા હોય એના માટે લખવાનું નાવ. હવે તમને અલગ અલગ સ્પેલિંગ પૂર્ણ કરવા માટે આપ્યું છે. નીચેના શબ્દોમાં ઈ આર, ટીઈ આર કે ઓ આર લગાવીને સ્પેલિંગ પૂર્ણ કરો. પેલું છે ડીઓ સી ટી, તો એમાં શું આવશે? ઓ આર એટલે ડોક્ટર. સામે છે ટીચર, તો ટીચરના સ્પેલિંગને પૂર્ણ કરવા માટે ઈ આર. ફોટોગ્રાફ બરોબર, તો એમાં આવશે ઈ આર ફોટોગ્રાફર. પીઓ ટી પોટ, તો પોટર પીઓ ડબલ ટી ઈ આર એટલે ટી ઈ આર. એન્જિન, તો એમાં આવશે ઈ આર એટલે એન્જિનિયર. ઓફિસ, તો એમાં આવશે ઓફિસર ઈ આર. શોપકીપ, તો શોપકીપર ઈ આર. કંડક્ટર, તો એમાં આવશે ઓ આર. કાર્પેન્ટર, તો ટી ઈ આર. ડ્રાઈવર, તો ડ્રાઈવ, તો એમાં આવશે ઈ આર. ફ્રૂટ સેલર, તો એમાં આવશે ઈ આર. અને એક્ટરમાં આવશે ઓ આર. આ રીતે સ્પેલિંગ આપેલા છે કે જે તમને સરળતાથી આવડે એવા જ છે. કસ્ટું.